નમસ્તે મિત્રો તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે જોવાના છીએ એમપીએચડબલ્યુ અને એફએસ ડબ્લ્યુની પરીક્ષાને લગતા સો મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો કારણ કે આ બધા પ્રશ્નો છે તે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને આવતી પરીક્ષામાં પણ પૂછાય તેવી શક્યતા શક્યતાવાળા છે તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમે મારા ટેલિગ્રામ ગ્રુપમાં અથવા તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને જો તમે આ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક પણ મેં વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો હવે આપણે વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આંધણ શબ્દનો અર્થ શું છે તો આંધળ શબ્દનો અર્થ છે રસોઈ તર તૈયાર કરવા માટે મુકેલ ગરમ પાણી તેને આંધણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે દર્શકે કોનું ઉપનામ છે તો દર્શકે મનોભાઈ પંચોલીનું ઉપનામ છે પ્રશ્ન નંબર ત્રણ કયા પ્રકારના પોઈઝનમાં ઉલટી ન કરવી જોઈએ તો સ્ટ્રોંગ એસિડ નામના પોઈઝનમાં ઉલટી ના કરવી જોઈએ પ્રશ્ન નંબર ચાર નાકમાં રક્ષસ્રાવ થાય તેને શું કહે છે તો નાકમાં રક્ષસ્રાવ થાય તેને એપ્રિટેક્સિસ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ ફોટોફોબિયા એટલે શું તો ફોટોફોબિયા એટલે પ્રકાશથી ડર એટલે કે તેને પ્રકાશથી પણ ડર લાગે તેને ફેબિયા ફોબિયા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ નીચેના પૈકી ફિંગર ઓફ એડ બેન્ચ ક્યાં બાંધવામાં આવે છે તો આ ફિંગર ઓફ એડ બેન્ક અંગૂઠા પર કોણી પર એન્કર જોઈન્ટ પર વગેરે પણ બાંધવામાં આવે છે પ્રશ્ન નંબર સાત આપણા શરીરના બંધારણમાં કુલ કેટલા ટકા પ્રોટીન હોય છે તો આપણા શરીરના બંધારણમાં સત્તર ટકા પ્રોટીન હોય છે પ્રશ્ન નંબર આઠ શરીરના નાજુક અવયવનું રક્ષણ કોણ કરે છે તો શરીરના નાજુક અવયવોનું રક્ષણ ફેટ કરે છે એટલે કે ચરબી છે તે આપણા શરીરના નાજુક અવયવોનું રક્ષણ કરે છે પ્રશ્ન નંબર નવ રાત્રિના સમયે દેખાતું ન હોય તેને શું કહે છે તો રાત્રિના સમયે ના દેખાતું હોય તેને રતનધણાપણું કહેવામાં આવે છે રતન રતા રતાપણું ક્યાં વિટામિનની ખામીથી થાય છે તો કે વિટામિન એની ખામીથી રતાંતપણું થાય છે પ્રશ્ન નંબર દસ વિટામિન બી ટ્વેલની ઉણપથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે તો વિટામિન બી ટ્વેલની ઉણપથી લોહતત્વની ઉણપ પણ થાય છે પ્રશ્ન નંબર અગિયાર ગ્લુકોઝ અને ગલેસ્ટ્રોલ્સ મળીને શું બનાવે છે તો ગ્લુકોઝ અને ગલેસ્ટ્રોઝ મળીને લેક્ટોઝ બનાવે છે પ્રશ્ન નંબર બાર વ્યવસાય આરોગ્ય અને સલામતી અધિનિયમ હેઠળ નોકરી રાખનાર શું કરવા માટે જવાબદાર છે તો સલામત કાર્ય સ્થળ કરવા માટે જવાબદાર છે પ્રશ્ન નંબર તેર ઘન કચરાની સમસ્યા માટે કઈ પદ્ધતિ વધુ સારી છે તો ની સમસ્યા માટે રિસાયકલિંગ એ સૌથી સારી પદ્ધતિ છે પ્રશ્ન નંબર ચૌદ ક્યો ગેસ હવામાં મહત્તમ છે એટલે કે હવામાં કયો ગેસ સૌથી વધારે છે તો કે નાઇટ્રોજન પ્રશ્ન નંબર પંદર કયો પદાર્થ ઘણીવાર રિસાયકલ કરી શકાય છે તો કે એલ્યુમિનિયમ એ એવો પદાર્થ છે જે ઘણી વખત રિસાયકલ એટલે કે તેનો ફરી યુઝ કરી શકાય છે પ્રશ્ન નંબર સોળ કેન્દ્રીય પુરસ્કાર યોજના તરીકે અત્યારે જે મિડ ડે મીલ તરીકે ઓળખાય છે તેની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી છે તો કે મિડ ડે મીલની શરૂઆત ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવી છે પ્રશ્ન નંબર સત્તર ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્થ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આઠમા ડાયરેક્ટર જનરલ શ્રી ટ્રેકડોર્સ એ કયા દેશમાં હેલ્થ મિનિસ્ટર તરીકે કાર્ય કરતા હતા તો કે ઇથોપિયામાં કાર્ય કરતા હતા પ્રશ્ન નંબર અઢાર દુનિયાનો સૌથી નાનો દેશ કયો છે તો વેટિકન સિટી એ દુનિયાનો સૌથી નાનો દેશ છે પ્રશ્ન નંબર ઓગણીસ અંગકોરવાડ વિશાળ મંદિર સંકુલ ક્યાં આવેલું છે તો કંબોડિયામાં આવેલું છે પ્રશ્ન નંબર વીસ પેરુની રાજધાની કઈ છે તો પેરુની રાજધાની લીમા છે પ્રશ્ન નંબર એકવીસ સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે તો ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રશ્ન નંબર બાવીસ કઈ વ્યક્તિ દેશબંધુ તરીકે વધુ જાણીતો છે તો સી આર દાસ એ દેશબંધુ તરીકે જાણીતા છે પ્રશ્ન નંબર ત્રેવીસ યુએન ડે એટલે કે યુનાઇટેડ નેશન ડેની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે તો ચોવીસ ઓક્ટોબરે યુએન પ્રશ્ન નંબર ચોવીસ પ્રખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ ક્યાં આવેલો છે તો સન્સ ફ્રાન્સિકોમાં આવેલો છે પ્રશ્ન નંબર પચીસ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ ક્યાં આવેલું છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ જયપુરમાં આવેલું છે પ્રશ્ન નંબર છવ્વીસ મોહિની અષ્ટમ નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલું છે તો મોહિની અષ્ટમ નૃત્ય કેરાલા રાજ્ય સાથે જોડાયેલું છે પ્રશ્ન નંબર સત્યાવીસ કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે તો કાજીરંગા નેશનલ પાર્ક આસામમાં આવેલો છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ધ ગોડ ઓફ સ્મોલ ના રચયિતા કોણ હતા તો અરુંધતી રોય એ ધ ગોડ ઓફ સ્મોલ થિંગના રચયિતા છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ સૌ પ્રથમ જવાહર બાંધવા માટે એટલે કે શીપ બિલ્ડિંગ ફેક્ટરી ભારતમાં ક્યાં શરૂ કરવામાં આવી હતી તો વિશાખાપટ્ટનમમાં પ્રશ્ન નંબર ત્રીસ ધોલાગીર પર્વત ટોચ ક્યાં આવેલી છે તો કે નેપાળમાં આવેલી છે પ્રશ્ન નંબર એકત્રીસ કેપ ઓફ ગુડ હોય ક્યાં આવેલું છે તો તે દક્ષિણ આફ્રિકામાં આવેલું છે પ્રશ્ન નંબર બત્રીસ ક્યુ શહેર મોટર સિટી તરીકે ઓળખાય છે તો ડેટ્રોઈઝ એ મોટર સિટી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર તેત્રીસ વન ડે ક્રિકેટનો પ્રથમ વિશ્વકપ કઈ સાલમાં રમાયો હતો તો વન ડે ક્રિકેટનો પ્રથમ વિશ્વકપ ઓગણીસો પંચોતેરમાં રમવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર ચોત્રીસ પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે લડાયું હતું તો પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદથી ઓગણીસો અઢારમાં લડાયું હતું પ્રશ્ન નંબર પાંત્રીસ જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે તો જોગનો ધોધ સરાવતી નદી પર આવેલો છે પ્રશ્ન નંબર છત્રીસ કયા દેશમાં સૌથી વધુ ન્યુક્લિયર રિએક્ટ આવેલા છે તો અમેરિકામાં સૌથી વધુ ન્યુક્લિયર રિએક્ટ આવેલા છે પ્રશ્ન નંબર સાડત્રીસ સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના ક્યારે અમલમાં આવી છે તો સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના બે હજાર ઓગણીસમાં અમલમાં આવેલી છે પ્રશ્ન નંબર આડત્રીસ એન્ટી લેપ્રસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એન્ટી લેપ્રસી દિવસ ત્રીસ જાન્યુઆરી ઉજવવામાં આવે છે તો મિત્રો આ બધા પ્રશ્નો છે તે મોસ્ટાઈમ્પી છે તેથી વિડીયો તમે કન્ટિન્યુ જોજો પ્રશ્ન નંબર ઓગણચાળીસ રસીકરણની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે તો રસીકરણની નોંધણી મમતા કાર્ડમાં કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચાલીસ મોન્ટોક સ્ટેસ શાના નિદાન માટે કરવામાં આવે છે તો મોન્ટોક સ્ટેસ તે ક્ષય ક્ષય રોગ માટે કરવામાં આવે છે મોસ્ટ ઓફ બાળ ક્ષયમાં એટલે કે નાના બાળકોમાં જે ટીબી હોય તેમાં કરવામાં આવે છે તો મિત્રો અહીં કન્ફ્યુઝન ના થાય ક્ષય ટીબી તે બધા એક જ નામ એક જ રોગના નામ છે તેથી કોઈ કન્ફ્યુઝન ના રહે પ્રશ્ન નંબર એકતાલીસ ચાર ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે છે તો કે છત્રીસ એક ગ્રામમાંથી નવ કેલરી એટલે કે નવ ચોક છત્રીસ તો મિત્રો આવા પ્રશ્નો તમને કન્ફ્યુઝન ના કરે તેના માટે ખાસ વાંચીને તેના આન્સર ટીક કરવાના પ્રશ્ન નંબર બેતાલીસ કૂતરો કરોડના કેસમાં નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે તો કૂતરા કરડવામાં એન્ટી રેબીઝ વેક્સિન એટલે કે એ આર વી તેનું શોર્ટ ફોર્મ છે તો તે રસી આપવામાં આવે છે પ્રશ્ન નંબર તેતાલીસ ખોરાકમાંથી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે શું જરૂરી છે તો કેલ્શિયમના યોગ્ય શોષણ માટે વિટામિન ડી જરૂરી છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ સ્વચ્છ ભારત અભિયાન ભારતમાં ક્યારે શરૂ થયું હતું તો આ સ્વચ્છ ભારત અભિયાન ભારતમાં બીજી ઓક્ટોબર બે હજાર ચૌદમાં થયું હતું પ્રશ્ન નંબર પિસ્તાલીસ આયોડિન નામના તત્વની ઉણપથી કયો રોગ થાય છે તો આયોડિનની ઉણપથી આઇપોથાઈ થાઇરોડિઝમ નામનો રોગ થાય છે પ્રશ્ન નંબર છેતાલીસ પેન્ટાવેલેન્ટ રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટલા અંતરે આપવામાં આવે છે તો પેન્ટાવેલન્ટની રસી છે તે પ્રથમ વર્ષની ઉંમરે દર માસે એટલે કે દોઢ માસે અઢી માસે અને સાડા ત્રણ માસે એટલે તેમાં બે ડોઝ વચ્ચે વચ્ચેનું અંતર છે તે એક માસનું હોય છે પ્રશ્ન નંબર સુડતાલીસ દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે તો પાસવરાઈઝેશન એ દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ છે પ્રશ્ન નંબર અડતાલીસ એનઆરએચ એટલે શું તો એનઆરએચએમનું ફૂલ ફોર્મનું ફૂલ ફોર્મ છે નેશનલ રૂરલ હેલ્થ મિશન પ્રશ્ન નંબર ઓગણપચાસ પાણીનું એક પરમાણુ એટલે પાણીનું એક પરમાણુ એટલે બે હાઇડ્રોજનના અણુ અને એક ઓક્સિજન એટલે કે એચ ટુ ઓ એટલે હાઇ હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનું એક અણુ એટલે પાણી બને પ્રશ્ન નંબર પચાસ આઈ આર એસનું પૂરું નામ શું છે તો આઈ આર આખું નામ છે ઇન્ડોર રિસ્યુડલ સ્પ્રેઇંગ પ્રશ્ન નંબર એકાવન વિટામિન બી ટ્વેલ્વની ખામીથી કયા કયા રોગો થાય છે તો વિટામિન બી ટ્વેલની ખામીથી ચામડીમાં ચીરા પડવા મોઢું આવવું જીભમાં સોજો આવવા જેવા રોગો થાય છે પ્રશ્ન નંબર બાવન એઇસના અટકાયતી પગલાં અને સારવાર માટે કઈ સંસ્થા કાર્યરત છે તો એડ્સના અટકાયતી પગલાં અને સારવાર માટે નાટો એ સંસ્થા કાર્યરત છે નાટોનું ફૂલ ફોર્મ છે નેશનલ એઇડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તો આ પણ ખૂબ જ અગત્યનું છે પ્રશ્ન નંબર ત્રેપન વનસ્પતિ રાત્રે કયો વાયુ બહાર કાઢે છે તો વનસ્પતિ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે પ્રશ્ન નંબર ચોપન સમયાંતરે આદર્શ કુવાનું શું કરવું જોઈએ તો આર્દર્શ કુવા એટલે કે જે પાણી આપણે પીવામાં વાપરવા એટલે પીવા માટે ઉપયોગ કરતા હોય તેને આર્દર્શ કુવા કહેવામાં આવે છે તેમાં સમયાંતરે ક્લોરિનેશન કરવું જોઈએ પ્રશ્ન નંબર પંચાવન વાસ્મોનું પૂરું નામ જણાવો તો વાસ્મોનું પૂરું નામ છે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન તો આ પણ ખૂબ જ ઉપયોગી જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તેથી યાદ રાખી લેજો પ્રશ્ન નંબર છપ્પન અલ્ટ્રા વાયોલેટ કિરણો શરીરના કયા ભાગોને સૌથી વધુ નુકસાન કરે છે તો અલ્ટ્રા વાયોલેટ કિરણો છે તે આંખ અને ચામડીને સૌથી વધુ નુકસાન કરે છે પ્રશ્ન નંબર સત્તાવન કચરો અને માનવ ઉત્સર્જન લેયર કરીને ડાટવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે તો આ પદ્ધતિને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર અઠ્ઠાવન સ્લો સેન્ટ ફિલ્ટેશન પદ્ધતિમાં કયા મિકેકનિઝમનો ઉપયોગ થાય છે તો તેમાં સેનિમેન્ટેશન મિકેનિઝમનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ઓગણસાઇટ મેકમોહન લાઇન ક્યાં આવેલી છે તો મેકમોહન લાઇન ભારત અને ચીન વચ્ચે આવેલી છે પ્રશ્ન નંબર સાઠ જ્યારે સેનિટરી ચેમ્બરમાં હાજર કાર્બોનિક પદાર્થ વિઘટિત થાય ત્યારે શું ઉત્પન્ન થાય છે તો ત્યારે મિથેન હાઇડ્રોજન અને નાઇટ્રોજન ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર એકસઠ મલેરિયાનું જીવનચક્ર સૌપ્રથમ કોણે શોધ્યું તો રોસે મલેરિયાનું જીવનચક્ર સૌપ્રથમ શોધ્યું છે પ્રશ્ન નંબર બાસઠ મલેરિયાનું વહન સેના દ્વારા થાય છે તો માદા એનોફિલિસથી મલેરિયાનું વહન થાય છે પ્રશ્ન નંબર ત્રેસઠ પાણી દ્વારા ફેલાતા રોગોમાં કોનો સમાવેશ થાય છે તો પાણીથી ફેલાતા રોગોમાં કોલેરા મરડો કમળો તે મુખ્ય છે અને ત્યાર પછી પણ ઘણા રોગો છે પ્રશ્ન નંબર ચોસઠ ક્યો રોગ યકૃતના રોગ તરીકે ઓળખાય છે એટલે ક્યો રોગ યકૃતને નુકસાન કરે છે અથવા તો અગર યકૃતને પ્રભાવિત કરે છે તો કમળો એ યકૃતના રોગ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર પાસઠ ડેન્ગ્યુ તાવ શેના વડે થાય છે તો ડેન્ગ્યુ તાવ વાયરસ વડે થાય છે એવી રીતે મલેરિયા છે તે પ્લાઝમોનિયમ એટલે કે પ્રજે દ્વારા થાય છે તો આ કન્ફ્યુઝન ના રહે તે ખાસ ધ્યાન રાખ પ્રશ્ન નંબર છાસઠ ઇન્સેફિલાઇટિસ મનુષ્યમાં સેના વડે ફેલાય છે તો ક્યુલેક્સ મચ્છરથી ઇન્સેફિલાઇટિસ મનુષ્યમાં ફેલાય છે પ્રશ્ન નંબર અડસઠ જાપાનીઝ ઇન્સેફિલાઇટિસ મનુષ્યમાં સેના વડે ફેલાય છે તો મનુષ્યમાં મચ્છર વડે ફેલાય છે તો મસ્ત મિત્રો આગળનો પ્રશ્ન આ પ્રશ્ન સેમ છે પણ તેમાં આ જાપાનીઝ લખ્યું છે એટલે તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે આ પ્રશ્ન અહીંયા રાખવામાં આવેલો છે પ્રશ્ન નંબર ઓગણીસ કોલેરા શાના વડે થાય છે તો કોલેરા એ બેક્ટેરિયા વડે થાય છે પ્રશ્ન નંબર સિત્તેર ફિલારિયલ કૃમિ દ્વારા કયો રોગ થાય છે તો હાથી પગો એ ફિલારિયલ કૃમિ દ્વારા રોગ થતો રોગ છે પ્રશ્ન નંબર એકોતેર વિડાલ ટેસ્ટ કોના નિદાન માટે જરૂરી છે તો ટાઈફોઈડ માટે વિડાલ ટેસ્ટ જરૂરી છે પ્રશ્ન નંબર બોતેર ટેમિફ્યુલ નામની ઔષધ શેની સારવારમાં વપરાય છે તો બર્ડ ફ્લૂ માટે ટેમીફ્લુ નામની ઔષધ વપરાય છે બર્ડ ફ્લૂ છે સ્વાઇન ફ્લૂ છે જેટલા પણ ફ્લૂ છે તેના માટે ફ્લૂ ઔષધ સારવાર માટે વપરાય છે પ્રશ્ન નંબર તોતેર પૂરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે તો ટેમેફોસનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ચુમ્મોતેર ક્યોરોગ ઉપકરણ લાળ ગ્રંથિમાં ચેપ ફેલાવે છે તો કાલપોચોડ્યું છે તે ઉપકરણને લાળ ગ્રંથિમાં ચેપ ફેલાવે છે પ્રશ્ન નંબર પંચોતેર ક્યોરેગનું વિશિષ્ટ લક્ષણ પાણીનો ભય છે એટલે કે હાઇડ્રોફોબિયા છે તો અડકવાનું વિશિષ્ટ લક્ષણ પાણીનો ભય એટલે કે હાઇડ્રોફોબિયા છે પ્રશ્ન નંબર છોતેર ડિપ્થેરિયા સેના વડે થતો રોગ છે તે ડિપ્થેરિયા બેક્ટેરિયા વડે થતો રોગ છે પ્રશ્ન નંબર ઇઠોતેર એન્ટ્રોમોબિયા ઇસ્ટ્રોલિક ટીકા શેના વડે ફેલાતો રોગ છે તો પાણી અને ખોરાક વડે ફેલાતો રોગ છે પ્રશ્ન નંબર ઓણેસી પ્લાઝ્મોડિયમ પ્રોજીવ કયા તબક્કાથી માનવમાં પ્રવેશ પામે છે તો પ્લાઝ્મોડિયમ પ્રજીવ સ્પોરોઝોઇટ તબક્કામાં માનવ શરીરમાં પ્રવેશ પામે છે પ્રશ્ન એંસી ક્વાટુ મલેરિયા સેના વડે ફેલાય છે તો ફી મલેરિયાથી મલેરિયા ફેલાય છે પ્રશ્ન એક્યાસી મલેરિયાના પ્રજીવ દર્દીમાંથી ક્યારે મેળવી શકાય છે તો મલેરિયાના પ્રજીવ તાવ વખતે જ દર્દીના શરીરમાંથી મેળવી શકાય છે પ્રશ્ન નંબર બ્યાસી ફાઇલેરિયાસીસ શેના વડે ફેલાય છે તો ફાઇલેરિયાસીસ છે વિચેર્ય બેન્ડક્રોપી દ્વારા ફેલાય છે પ્રશ્ન નંબર ત્યાંશી ઇન્ફ્લુએન્જા વાયરસમાં ચનીન દ્રવ્ય તરીકે શું હોય છે તો ઇન્ફ્લુએન્જા વાયરસમાં દ્રવ્ય તરીકે આર્યને હોય છે પ્રશ્ન નંબર ચોર્યાસી માનવના એકૃતમાં પ્લાઝોનિયમના જીવનચક્રની શરૂઆત શાના માટે થાય છે તો માનવના એકૃતમાં પ્લાઝમોનિયમની જીવન જીવન ચક્રની શરૂઆત ગુણાકીય વૃદ્ધિ માટે નંબર પંચ્યાસી સિંકોના વૃક્ષની છાલમાંથી શું મળી આવે છે તો સિંકોના વૃક્ષમાંથી વૃક્ષની છાલમાંથી ક્વિનાઇન મળી આવે છે પ્રશ્ન નંબર છ્યાશી ચિકનગુનિયા રોગ માટે જવાબદાર સજીવ કોણ છે તો ચિકનગુનિયા રોગ ફેલાવવા માટે જવાબદાર વાયરસ છે પ્રશ્ન નંબર સત્યાશી વિશ્વ મલેરિયા દિન ક્યારે ઉજવાય છે તો પચીસ એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ ઉજવાય છે પ્રશ્ન નંબર અઠ્યાશી બે હજાર પંદરમાં મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મેળવનાર ચાઇનીઝ મહિલા યુર ટુ એ કયા એન્ટી મેલેરિયલ સંયો સંયોજકનુંની શોધ કરી હતી તો તેમણે આરટીમિસિલની શોધ કરી હતી પ્રશ્ન નંબર નેવ્યાશી પ્લાઝમોનિયમ વાયબેક્સનો ઇન્ક્યુબેશન સમયગાળો કેટલો છે તો પ્લાઝમોડિયમ વાઇવેક્સનો ઇન્ક્યુબેશન પીરિયડ અથવા સમયગાળો ચૌદ દિવસનો છે પ્રશ્ન નંબર નેવું પ્લાઝમોડિયમ પ્રજીવનું ફલિતાણ શેમાં નિર્માણ થાય છે તો પ્લાઝમોડિયમ પ્રજીવનું ફલિતાન માદા એનોફિલિસના પાચન માર્ગમાં થાય છે પ્રશ્ન નંબર એકાણું રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવાય છે તો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ સોળમી મે એ આવે છે પ્રશ્ન નંબર બાણું ઝીંકા અને ડેન્ગ્યુ વાયરસનું કુળ ચણાવો તો ઝીંકા અને ડેન્ગ્યુ વાયરસનું કુળ છે ફ્લેવી પ્રશ્ન નંબર ત્રાણું હિમો એ સેના આધારિત છે તો હિમો એ મલેરિયા ફીવરને આધારિત છે પ્રશ્ન નંબર ચોરાણું ઓરલ પોલિયો વેક્સિનની શોધ કોણે કરી તો આલ્ આલ્બર્ટ સેબીને ઓરલ પોલિયો વેક્સિનની શોધ કરી છે પ્રશ્ન નંબર પંચાણું સામાન્ય શરદી સેના વડે થાય છે તો રાયનો વાયરસ દ્વારા સામાન્ય શરદી થાય છે પ્રશ્ન નંબર છન્નું સાર્સ નામનો રોગ સેના વડે ફેલાય છે તો સાર્સ નામનો રોગ છે તે કોરોના વાયરસથી ફેલાય છે પ્રશ્ન નંબર સત્તાણું આફ્રિકન સ્લીપિંગ સિકનેસનો રોગજન્ય વાહક કોણ છે તો સીસી ફ્લાય એ આફ્રિકન સ્લિપિંગ સિકનેસનો રોગજન્ય વાહક છે પ્રશ્ન નંબર અઠાણું ડિસેન્ટરી શેના વડે ફેલાય છે તો ડિસેન્ટરી છે એ એમીબિયાથી ફેલાય છે પ્રશ્ન નંબર નવ્વાણું અલ્ઝાઇમર રોગ શેના સાથે સંકળાયેલો છે તો અલજાયમર રોગ છે તે મગજ સાથે સંકળાયેલો રોગ છે પ્રશ્ન નંબર સો કઈ ગ્રંથિ શરીરમાં માસ્ટર ગ્રંથિ એટલે કે મહાગ્રંથિ તરીકે ઓળખાય છે તો પિચ્યુટરી ગ્રંથિ છે તે શરીરમાં માસ્ટર ગ્રંથિ અથવા તો મહાગ્રંથિ તરીકે ઓળખાય છે તો મિત્રો વિડીયો પૂરો જો તો અમારો આભાર જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દો કોમેન્ટ કરી દો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરી દે તો આ સાથે હું મારો વિડિયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત